स्वातंत्र पर्वना पूर्व संध्याए पाटण नगर में पाटणनी प्रभुता ना सांस्कृतिक कार्यक्रम आयोजन में आपने सौने मार्गदर्शन आपवा माटे पधारेला गुजरात राज्यना महामहिम आदरणीय राज्यपाल श्री ओम प्रकाश गोयली जी, जिला पंचायतना प्रमुख भाई श्री मोहनभाई पटेल, एसटी निगमना डिरेक्टर श्री केसी पटेल, अमारा बोर्ड निगमना महिला प्रमुखों सर्वश्री ज्योतिबेन लीलाबेन रामेश्वरीबेन, राज्यसभाना सांसद भाई श्री दिलीपभाई, आपड़ा धारासभ्यश्रीओ सर्वश्री रणछोड़भाई नारणभाई बाबूभाई अने नागरजीभाई, मुख्य सचिवश्री अन्य सौ सचिवश्रीओ, पाटण नगरपालिकाना प्रमुख भाई श्री हेमंतभाई तन्ना, जिला भाजपना प्रमुख श्री भरतभाई आर्य, अने आजे जेमने आपणे सन्मानित कर्या छे एवा सौ सन्माननीय भाईओ अने बहनो ना कार्यक्रम में उपस्थित पाटण जिल्लाना विविध विस्तारोमांथी अहीं आवेला सौ भाईओ बहनो अने वाला बाळको, आपणा सौना माटे आजनो दिवस एक ऐतिहासिक दिवस छे કે જ્યારે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વની ઉજવણી એ પાટણની અંદર બીજી વાર થઈ રહી છે. મિત્રો, 2003માં નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાટણને આનું બહુમાન પ્રાપ્ત થયું હતું. અને આજે 2014માં બીજી વાર પાટણમાં રાજ્યકક્ષાનો સ્વતંત્ર પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. આજે સવારથી જ અનેક અનેક નવા નવા પ્રોજેક્ટનો આપણે આરંભ કર્યો છે. પાટણ જિલ્લાની ધરતી ઉપર લગભગ 45 કિલોમીટર લાંબી નર્મદાની કેનાલ પૂર્ણ થવાથી આજે કેનાલની અંદર નર્મદા મૈયાના પાણીની આપણે પધરામણી કરી સવારે. બાળકોને અભ્યાસ કરવા માટે વિજ્ઞાન પ્રવાહની શાળાઓની આવશ્યકતા હોય ત્યારે મોડેલ સ્કૂલ અને વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાનું પણ આજે આપણે લોકાર્પણ કર્યું, જેનો લાભ સમી હારીજના અનેક અનેક વિદ્યાર્થીઓને એનો પ્રાપ્ત થવાનો છે. સમી સંખેશ્વર અને એના આસપાસના વિસ્તારની અંદર પીવાનું શુદ્ધ પાણી ઘર ઘર સુધી મળે એના માટે 76 કરોડ રૂપિયાની એક પ્રોજેક્ટનું આજે આપણે ખાતમુહૂર્ત કર્યું છે. મિત્રો, મહિલા સંમેલન હોય કે યુવા સંમેલન હોય, આ બધા જ કાર્યક્રમો ખૂબ સુંદર રીતે આજે પૂર્ણ થયા છે. અને હવે આપ સૌની વચ્ચે આપણા જ કલાકારો દ્વારા પાટણની પ્રભુતાને આજે આપણી બધાઓની વચ્ચે ઉજાગર કરશે. મિત્રો, આ પાટણની ધરતીની અંદર કેટલી વિરાસત પડેલી છે, પણ ભૂતકાળમાં એ વિરાસતને વિશ્વની અંદર મૂકવા માટેનો મોકો, એના માટેનો કોઈ પ્રયાસ ભૂતકાળની કોઈ સરકારોએ ન કરે. મિત્રો, અને આપ જુઓ પાટણની રાણકી વાવ તમારામાંથી કદાચ 50% લોકોએ પણ નહોતી જોઈ, આવી અદ્ભુત કોતરણીવાળી જેમાં આખો આપણો ઇતિહાસ સમાયેલો છે.
અને આજથી 1000 વર્ષ પહેલાં આવું એક અદ્ભુત નમૂનેદાર વાવ બનાવવામાં આવે અને આજે યુનોએ એને વિશ્વની વિરાસતની અંદર એની ઉમેરો કર્યો છે. મિત્રો, આ આપણા માટે એક આનંદ અને ગૌરવનો વિષય છે. આવા તો અનેક સ્થાપત્યો આ પાટણ જિલ્લાની અંદર પડેલા છે. મિત્રો, ભવિષ્યમાં જે કોઈ કામ બાકી રહ્યું છે એ કરવામાં આવશે. મિત્રો, પાટણમાં રહેલો આપણો કિલ્લો તમે રોજ જોતા હશો અને એટલા માટે આપણને એનું મૂલ્ય ન સમજાય, પરંતુ એ જ પાટણના કિલ્લાને ફરીથી સજીવન કરવા માટે મેં નિર્ણય કર્યો છે. મિત્રો, એવું છે, આ પ્રસંગે હું અહીં મુખ્યમંત્રી બન્યા પછી બીજી વાર આવી છું. મિત્રો, બરાબર છે, પહેલી વખત આવી છું. લો, અનેક વાર આવ્યા હોઈએ ને, કેટલી વાર આવ્યા એ ખબર ના રહે. આ જવાબદારી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એક મહિલાને આપી છે ત્યારે હું આજે આપ સૌની વચ્ચે એટલું જ કહીશ કે નરેન્દ્રભાઈએ ગુજરાતને આગળ લઈ જવા માટે જે સપના સેવ્યા હતા એ સપનાને સાકાર કરવા માટે જેટલો પણ પરિશ્રમ કરવો પડશે એટલો પરિશ્રમ કરીને પણ ગુજરાતને પાછળ નહીં પડવા દઈએ. મિત્રો, આપણે ટૂંકા એક જ મહિનાની અંદર અનેક અનેક કામો જે કેન્દ્રની અંદર પેન્ડિંગ પડ્યા હતા એમાંનું એક મહત્વનું કામ આપણને કરીને આપી દીધું નરેન્દ્રભાઈએ, અને એ છે નર્મદા ડેમના ગેટ મૂકવા માટેનું. મિત્રો, એ કામ પૂર્ણ થયું અને હવે એનો આરંભ થઈ રહ્યો છે. એ જ રીતે ગડુલી સાંતલપુરનો રોડ વર્ષોથી આપણી માગણી હતી, પણ હમણાં 2 દિવસ પહેલાં જ પર્યાવરણના ડિપાર્ટમેન્ટે આપણને એની મંજૂરી આપી દીધી અને એટલા માટે હવે એ રોડ બનશે જેથી કરીને કચ્છ સાથે આપણો સીધો નાતો થશે. મિત્રો, આવા તો અનેક કામો છેલ્લા એક મહિનાની અંદર નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે આપણું કામ પૂર્ણ કરી દીધું છે. મિત્રો, આજે જે બાળકો અને વિદ્યાર્થીઓ જે કાર્યક્રમ કરવાના છે એ કાર્યક્રમ આપણે બધા નિહાળીએ. મિત્રો, આપણી અસ્મિતાને આપણે જોઈએ અને એક પેઢીથી બીજી પેઢીની અંદર આ બધી વિરાસત જાય, આપણી આ નવી પેઢી આ બધું શીખે સમજે અને એને સાચવવા માટેનો પ્રયાસ કરે, એ જ આજના આ કાર્યક્રમનો હેતુ છે. મિત્રો, જે પણ જિલ્લાની અંદર આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યાં એ જ જિલ્લાની જે વિરાસત છે જે આપણે ભૂલી ગયા છીએ એને બેલે સ્વરૂપે આપણી સમક્ષ મૂકવામાં આવે છે. અને મને આજે કહેતા આનંદ થાય છે કે આખા આ કાર્યક્રમની અંદર 192 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, એમાં 92 વિદ્યાર્થીઓ આપણા પાટણના ભાગ લીધો છે. મિત્રો, આપ એ જે કોઈ કાર્યક્રમ અહીં કરે એને આપણે શાંતિથી નિહાળીએ. મિત્રો, વિશેષ તો મારે આજે નથી જ કહેવું, કારણ કે મારા અગાઉના અનેક કાર્યક્રમોમાં અનેક વાતો મેં કરી છે. મિત્રો, પણ ગતિશીલ ગુજરાત માટે જે કોઈ કાર્યક્રમો છેલ્લા 2 મહિનાથી ગુજરાતમાં થઈ રહ્યા છે એકે એક વ્યક્તિનું કામ સામે ચાલીને કરવાનું અને એના હાથની અંદર એનો જે પ્રશ્ન છે ઉકેલીને આપવાનો એક અભિગમ અમે શરૂ કર્યો છે. મિત્રો,
અને એના ખૂબ સુંદર પરિણામો આવ્યા છે. આવતા દિવસોની અંદર બધા જ તાલુકાઓમાં આ જ રીતે લોક સંપર્ક સેતુના કાર્યક્રમો થાય અને એક એક વ્યક્તિના પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ થાય એ માટેનો અભિગમ શરૂ કર્યો છે, જેના ખૂબ સુંદર પરિણામ આવ્યા છે. મિત્રો, આજે જ્યારે 68મો સ્વાતંત્ર્ય પર્વ આપણે ઉજવી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાને યાદગાર બનાવવા માટે હું કેટલીક ભેટ જાહેર કરવા માંગુ છું. મિત્રો, પાટણ જિલ્લાની અંદર જે નગરપાલિકાઓ આવેલી છે એ નગરપાલિકાઓને તો આપણે ગ્રાન્ટ આપીએ છીએ, પણ આજના આ પ્રસંગને કારણે હું 2 કરોડ રૂપિયાની જાહેરાત કરું છું. મિત્રો, એ જ રીતે આપણે ત્યાં ગ્રામ્ય વિસ્તારો પણ આવેલા છે, તાલુકા પંચાયતો પણ છે, અને એટલા માટે ગ્રામ્ય વિસ્તારોનો પણ યોગ્ય રીતે વિકાસ થાય એના માટે તાલુકા પંચાયતો મતલબ કે જિલ્લા પંચાયતને રૂપિયા 2 કરોડ રૂપિયા વિકાસના કામો કરવા માટે આવશે. ભાઈ બહેનો, આજે આપણી વચ્ચે મહામહિમ રાજપાલ શ્રી છે. એમણે આપણી રાણ કી વાવ જોઈ, એ જ રીતે બીજા વિકાસના કામો પણ જોયા. એ પોતે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે રહ્યા હતા, રાજ્યસભામાં પણ એમણે દેશના પ્રશ્નો ઉકેલવા માટેનો ભરપૂર પ્રયાસ કર્યો છે. મિત્રો, નખશિખ ભારતીયતા અને એવા જ રાજપાલ શ્રી જ્યારે આપણી વચ્ચે છે ત્યારે હું આજ પાટણ જિલ્લા વતીથી અને ગુજરાત રાજ્ય વતીથી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. જે ભાઈ બહેનોને આજે આપણે સન્માનવાનો કાર્યક્રમ કર્યો છે, એમણે જે સેવા કરી છે, લોકોને મદદરૂપ થયાને આખી જિંદગી એની પાછળ ખર્ચી છે, વિદ્યાર્થીઓએ પરિશ્રમ કરીને સ્પોર્ટ્સની અંદર ગુજરાતનું નામ રોશન કર્યું છે, એવા બધા જ ભાઈ બહેનોને વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા વડીલોમાંથી આપણે પ્રેરણા લઈએ અને આપણું જીવન પણ એમના જેવું જ ઉજ્જવળ બને એના માટેનો આપણે પ્રયાસ કરતા રહીએ. અને આવતીકાલે આપણા સ્વાતંત્ર્ય પર્વની અંદર ઉપસ્થિત રહી અને આપણી ભારત માતાને સન્માનવાનો કાર્યક્રમ કરીએ અને ધ્વજ વંદન કરીને દેશની સુરક્ષા કરવા માટેના શપથ લઈએ. એ જ અભ્યર્થના. જય જય ગરીબ ગુજરાત, જય જય ગરીબ ગુજરાત. આભાર માનને મુખી મહોદય આપનો.